નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે જે ડિસેમ્બર માસમાં રેશન કાર્ડ ધારકોને અનાજ વિતરણ થનાર છે તેના વિશેની માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા આવેલા હોય અને ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને બાજુમાં રહેલ બે લાઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન તમને મળી જાય અને આપણી ચેનલના વિડીયોને તમારા મિત્રો સગા સંબંધીઓ સુધી શેર કરી લેવા વિનંતી જેથી કરીને આવી અવનવી માહિતી તે લોકો પણ મેળવી શકે તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર ડિસેમ્બરમાં મળશે અનાજ તો આ અનાજ કોને કેટલું અને કેવી રીતે મળશે તેની સંપૂર્ણ માહિતી જોવા માટે આ વિડીયોને તરત ક્લિક કરો અને વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો તો મિત્રો નિયામક અન્ન અને નાગરિક પુરવઠા કચેરી ગુજરાત સરકાર દ્વારા જે રાજ્યના રેશન કાર્ડ ધારકો જોગ એક અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલ છે જેમાં જણાવેલ છે કે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર તેરના લાભાર્થીઓને ડિસેમ્બર બે હજાર વીસ માસ દરમિયાન આધાર કાર્ડ નંબરથી ઓળખ પ્રસ્થાપિત કરીને રાજ્યની કોઈ પણ વાજબી ભાવની દુકાન પરથી તેઓ આવશ્યક ચીજવસ્તુનો ઠરાવેલો જથ્થો નીચે મુજબના ભાવથી મળવાપાત્ર થશે તો મિત્રો જે સરકાર દ્વારા મફત અનાજનો જથ્થો આપવામાં આવતો હતો તે હવેથી બંધ થઈ ગયેલ છે માટે જે મફત જથ્થો આપવામાં આવતો હતો તે મળવાપાત્ર થશે નહીં પણ જે નીચે મુજબના ભાવથી આ જથ્થો મળવાપાત્ર થશે તો વિગતવાર આપણે જોતા જઈએ કે ક્રમ નંબર એક ઉપર છે અંત્યોદય કુટુંબો તો અંત્યોદય કુટુંબને ઘઉં એ કાળ દીઠ પચીસ કિલોગ્રામ મળવાપાત્ર થશે અને તેનો પ્રતિ કિલોનો ભાવ બે રૂપિયાનો રહેશે એટલે કે પચાસ રૂપિયાના પ પચીસ કિલોગ્રામ ઘઉં આપવામાં આવશે અને તે ઉપરાંત ચોખા જોઈએ તો તે પણ કાળદીઠ આપવામાં આવશે અને તે કાળદીઠ દસ કિલોગ્રામ મળવાપાત્ર થશે અને તેનો પ્રતિ કિલોનો ભાવ ત્રણ રૂપિયા રહેશે એટલે કે ત્રીસ રૂપિયાના દસ કિલોગ્રામ જે ચોખા છે તે આપવામાં આવશે ત્યાર પછી આપણે અગ્રતા ધરાવતા કુટુંબની વાત કરીએ તો અગ્રતા ધરાવતા કુટુંબને ઘઉં એ વ્યક્તિ દીઠ સાડા ત્રણ કિલોગ્રામ મળવા પાત્ર થશે અને તેનો પ્રતિ કિલોનો ભાવ બે રૂપિયાનો રહેશે અને ચોખા છે તે પણ વ્યક્તિ દીઠ મળવાપાત્ર થશે જે વ્યક્તિ દીઠ દોઢ કિલો આપવામાં આવશે અને તેનો પ્રતિ કિલોનો ભાવ ત્રણ રૂપિયા રાખવામાં આવેલ છે ત્યાર પછી આપણે ક્રમ નંબર ત્રણ પર વાત કરીએ કે બીપીએલ તો બીપીએલ કાર્ડ ધારકોને જે ખાંડ નિયમિત મળે છે તે વ્યક્તિ દીઠ સાડા ત્રણસો ગ્રામ મળવાપાત્ર થશે અને તેનો પ્રતિ કિલોનો ભાવ બાવીસ રૂપિયા રહેશે ત્યારબાદ ક્રમ નંબર ચાર જોઈએ કે અંત્યોદય તો અંત્યોદયને પણ ખાંડ જે નિયમિત છે તે ત્રણ વ્યક્તિ સુધી કાળ દીઠ એક કિલોગ્રામ આપવામાં આવશે અને તેનો ભાવ પંદર રૂપિયા પ્રતિ કિલોનો રહેશે અને ત્રણથી વધુ વ્યક્તિ દીઠ જે સાડા ત્રણસો ગ્રામ મળવાપાત્ર થશે અને તેનો ભાવ પણ પ્રતિ કિલો પંદર રૂપિયાનો રહેશે ત્યાર પછી ક્રમ નંબર પાંચ પર જોઈએ કે અંત્યોદય અને બીપીએલ તો તે બંનેને આયોડાઈઝ મીઠું મળવાપાત્ર થશે જે છ વ્યક્તિ સુધી કાળદીઠ એક કિલોગ્રામ આપવામાં આવશે અને તેનો પ્રતિ કિલોનો ભાવ એક રૂપિયા કિલો રહેશે અને છથી વધુ વ્યક્તિ માટે કાળદીઠ બે કિલોગ્રામ જે આયોડાઈઝ મીઠું આપવામાં આવશે અને તેનો ભાવ પણ પ્રતિ કિલો એક રૂપિયાનો રહેશે અને છેલ્લે વાત કરીએ ક્રમ નંબર છ ઉપર કેરોસીન પાત્રતા ધરાવતા બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને કેરોસીન મળવાપાત્ર થશે જે વ્યક્તિ દીઠ બે લીટર આપવામાં આવશે પણ કાર્ડ દીઠ મહત્તમ આઠ લીટર આપવામાં આવશે જે સ્થાનિક રીતે કલેક્ટરશ્રીએ નક્કી કરેલા રાહત દરે જે પ્રતિ લીટરનો ભાવ નક્કી થયેલ હશે તે ભાવથી આ કેરોસીન આપવામાં આવશે તો આમ જે રાજ્યના રેશન કાર્ડ ધારકો છે તે આ નિયત જથ્થો છે તે સામે દર્શાવેલ નિયત ભાવમાં મેળવી શકે છે અને તેથી ઓછો જથ્થો અથવા તો વધુ ભાવ લેવામાં આવે તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે ફરિયાદનો હેલ્પલાઇન નંબર છે તે પણ હું આપી દઈશ તો ત્યાંથી તમે ફરિયાદ પણ નોંધાવી શકો છો તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ